नमस्कार मित्रों, मैं तरुण परमार, असिस्टेंट लोको पायलट इंडियन रेलवे स्टडी विथ माय चैनल में तमारू स्वागत करू छू। आज आपणे बात करीशुं जवाहर नवोदय विद्यालय में जे नवी भर्ती आई छे एना विशे। तो गुजरात में पण आनी जग्या छे, तो संपूर्ण माहिती आपने वीडियो में मेळवीशुं। तो चालो वीडियो शुरू करिए। एनी पहला आजनो क्वेश्चन जोई लईए। क्वेश्चन छे, श्री कृष्णना बाळ मित्र सुदामा क्यांना वतनी हता? ऑप्शन ए मथुरा, ऑप्शन बी भावनगर, ऑप्शन सी राजकोट ने ऑप्शन डी पोरबंदर। तो तमे साचो जवाब कमेंट बॉक्स में जणावी शको छो। एनी पहला जो चैनल पर नवा होय चैनल ने सब्सक्राइब करवानो बाकी होय तो सब्सक्राइब नानुं बटन दबावीने अमारी चैनल ने सब्सक्राइब करो, तेमज पासेनुं बेल आइकन पण दबावी देजो जेथी अमे नवा विडियो अपलोड करीए तो तेनी नोटिफिकेशन तमने तमारा मोबाइल यूट्यूब नाइन बॉक्स में मिली जाए। स्टडी विथ माय चैनल में रोज रोज नई नई भर्तीना विडियो अपलोड करवामां आवे छे। तो तमे जोई शको छो नवोदय विद्यालय समिति रीजनल ऑफिस आनी पुणे में छे, मिनिस्ट्री ऑफ एज्युकेशन गवर्नमेंट ऑफ इंडिया अंतर्गत आवे छे, डिपार्टमेंट ऑफ स्कूल एज्युकेशन एंड लिटरेसी। बराबर, अहीं एड्रेस पण आपवामां आव्युं छे। बराबर, तो आपणे आ एड्रेस पर अरजी करवानी नथी, आ तो एनुं मेन एड्रेस छे। 15/10/2020 ना रोज आ नोटिफिकेशन बहार पाडवामां आवी छे। तो तमे जोई शको छो नोटिस फॉर एंगेजमेंट ऑफ म्यूजिक टीचर, आर्ट टीचर, बराबर, पीईटी मेल, पीईटी फीमेल, लाइब्रेरियन, स्टाफ नर्स फीमेल ऑन कॉन्ट्राक्ट बेसिस फॉर द ईयर 2020-21। तो कॉन्ट्राक्ट बेसिस पर आ भर्ती छे। हवे अहीं कैंडिडेट माटे इंस्ट्रक्शन आपवामां आवी छे, आ खास ध्यानमां राखवू पड़शे तमारे। तो आनी पहेला 3/9/2020 रोज एक नोटिफिकेशन बहार पाडवामां आवी हती, अमारी चैनल पर पण आनो विडियो अपलोड करवामां आव्यो हतो, जवाहर नवोदय विद्यालय। बराबर, लास्ट डेट 11/9/2020 हती। तो एमां आटली पोस्ट माटे म्यूजिक टीचर, आर्ट टीचर, पीईटी मेल, पीईटी फीमेल, लाइब्रेरी विद, बराबर, आना माटे एप्लिकेशन मंगावामां आवी हती। परंतु ते एडमिनिस्ट्रेशनमां कोई प्रॉब्लम होवाने कारणे एप्लिकेशन रिसीव फ्रॉम कैंडिडेट फॉर द पोस्ट बाय ईमेल अथवा तो गूगल फॉर्म आर ट्रीटेड एज अ नल। बराबर, तो ए जे एप्लिकेशन तमे जे करी हती बधी कैंसल करवानी छे, नવેસરથી ફરીથી અહીંયા તમારે એપ્લાય કરવાનું છે। તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, ઈમેલ અથવા તો ગૂગલ ફોર્મ દ્વારા જે પણ એપ્લિકેશન કરવામાં આવી હતી એ ટ્રીટેડ એઝ નલ એન્ડ વોઇડ ફોર ઓલ પર્પઝ ડ્યુ ટુ એડમિનિસ્ટ્રેટિવ રીઝન। તો એમના કોઈ પર્સનલ રીઝનોને કારણે એ ભરતી કેન્સલ નથી, આટલી પોસ્ટ માટે જે હતી એ કેન્સલ છે। તો ઓલ કેન્ડિડેટ હુએ એપ્લાયડ અર્લિયર થ્રુ ઈમેલ શુડ સેન્ડ ધર એપ્લિકેશન અપ્રેસ ફોર ફર્ધર કન્સિડરેશન એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ગીવન બિલો। બરાબર, તો ફરીથી એપ્લાય કરવાનું છે। તો એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ બાય હેન્ડ અથવા તો રજિસ્ટર, બરાબર, ડાયરેક્ટ પણ તમે આપી શકો છો, રજિસ્ટર પોસ્ટ એડીથી આપી શકો છો, સ્પીડ પોસ્ટથી પણ આપી શકો છો અને કુરિયર ઓનલી। બરાબર, તો આટલા રસ્તા આપ્યા છે તમને ફોર ધ ફોલોઈંગ પોસ્ટ વી ફિલ ઓન કોન્ટ્રાક્ટ બેઝિસ ઇન ધ જવાહરલાલ નહેરુ વિદ્યાલય સિચ્યુએટેડ ઇન સ્ટેટ યુટીઝ ઓફ ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ, દીવ અને દાદરા નગર હવેલી ફોર ધ યર ઓફ 2020-21 એન્ડ એઝ ટુ રીચ, બરાબર, 5 વાગ્યા સુધી, લાસ્ટ ડેટ છે 31/10/2020, ત્યાં સુધી તમારી અરજી ત્યાં પહોંચી જવી જોઈએ। તો સૌથી પહેલાં મ્યુઝિક ટીચરની 13 જગ્યા છે, આમાં જે એસ પર તમારે, બરાબર, અરજી કરવાની છે એ છે ધ પ્રિન્સિપલ જવાહર નવોદય વિદ્યાલય તકલી, બરાબર, ધોકલેશ્વર, તાલુકો પારનેર, ડિસ્ટ્રિક્ટ અહેમદનગર, પિનકોડ અહીંયા 414304 આપવામાં આવેલો છે। તો બીજા નંબર પર છે આર્ટ ટીચર, એની 17 જગ્યા છે, આમાં ગુજરાતની બહાર છે, બરાબર, ગોવામાં છે। ત્રીજા નંબર પર છે પીઈટી મેલ, 20 જગ્યા છે, આમાં કોલ્હાપુર, બરાબર, મહારાષ્ટ્ર। ચોથા નંબર પર છે પીઈટી ફિમેલ, 13 જગ્યા છે, આમાં પણ સોલાપુરમાં છે, બરાબર। લાઇબ્રેરિયનની 12 જગ્યા છે, આમાં તમે જોઈ શકો છો તો પ્રિન્સિપલ જવાહર નવોદય વિદ્યાલય વિલેજ વનાના, તાલુકો રાણાવાવ, ડિસ્ટ્રિક્ટ પોરબંદર, ગુજરાત, પિનકોડ નંબર 360-550। સ્ટાફ નર્સ માટે 21 જગ્યા છે, ફિમેલ માટે, તો આ પુણેમાં જગ્યા છે આની, બરાબર। તો તમે ગુજરાતમાં જ એપ્લાય કરી શકો છો એવું નથી, માન લો તમે સ્ટાફ નર્સ માટે એલિજિબલ છો અને તમારે પુણેમાં એપ્લાય કરવું છે તો તમે ત્યાં એપ્લાય કરી શકો છો। આ જે જગ્યાઓ છે, બરાબર, આ જે એડ્રેસ છે એ એડ્રેસ પર તમારે અરજી મોકલી દેવાની છે। તો ગુજરાતમાં લાઇબ્રેરી માટે 12 જગ્યા છે, બાકીની જગ્યાઓ પણ તમારા માટે છે, ત્યાં પણ તમે એપ્લાય કરી શકો છો। તો નંબર ઓફ વેકેન્સી આર ઇન્ડિકેટિવ, બરાબર, આમાં ચેન્જ થઈ શકે છે। પગારની વાત કરીએ તો મ્યુઝિક ટીચર માટે 8, બરાબર, તો પીઈટી મેલ, ફિમેલ અને લાઇબ્રેરિયન માટે 26,250 સેલેરી આપવામાં આવશે, તમે અહીંયા જોઈ શકો છો। મ્યુઝિક, બરાબર, આર્ટ, પીઈટી મેલ, ફિમેલ અને લાઇબ્રેરિયન માટે 26,250 આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર છે, ખાસ ધ્યાન રાખજો। અને સ્ટાફ નર્સ માટે 20,000 પર મંથ આપવામાં આવશે। તો આગળ પણ આપણે વાત થઈ કે બાય હેન્ડ, રજિસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા તમે ત્યાં અરજી કરી શકો છો, રિઝર્વેશન એઝ પર ધ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે આપવામાં આવશે। ઇસેન્શિયલ ક્વોલિફિકેશન જોઈ રહી આર્ટ ટીચર માટે તમે અહીંયા જોઈ શકો છો, આની તમારે પીડીએફ જોઈતી હોય તો મેં ટેલિગ્રામની લિંક નીચે આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ પર જઈને આની પીડીએફ ડાઉનલોડ કરી લેજો। તો આર્ટ ટીચર માટે ઇસેન્શિયલ ક્વોલિફિકેશન 4 વર્ષનું ડિપ્લોમા ઇન એની ડિસિપ્લિન, બરાબર, ફાઇન આર્ટ્સ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ,
બરાબર એ પ્રકારનું અહીંયા માંગવામાં આવેલું છે. ડિટેલમાં તમે ક્વોલિફિકેશન વિડીયોને પોઝ કરી પણ જોઈ શકો છો, અથવા તો બરાબર પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. મેં ફક્ત આપણા ગુજરાતમાં જે ભરતી છે એનું અહીંયા તમને બતાવી દઉં છું. તો એ છે લાઇબ્રેરિયન માટે, તો યુનિવર્સિટી ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ ફ્રોમ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન, અથવા તો ગ્રેજ્યુએટ વિથ 1 યર ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ ફ્રોમ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન. અને બીજા નંબર પર છે વર્કિંગ નોલેજ ઓફ હિન્દી, ઇંગ્લિશ અને અધર રિજિયનલ લેંગ્વેજ, એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ બરાબર ઇન રેસિડેન્શિયલ સ્કૂલ અને નોલેજ ઓફ કમ્પ્યુટર ઓપરેશન. આટલું જરૂરી અહીંયા માંગવામાં આવેલું છે. આગળ માટે પણ મ્યુઝિક ટીચરમાં પણ તમે જોઈ શકો છો 5 યર સ્ટડી ઇન મ્યુઝિક ઇન્સ્ટિટ્યુશન, અલગ અલગ લાયકાત માંગવામાં આવી છે. ફિઝિકલ એજ્યુકેશન ટીચર માટે જોઈએ તો બેચલર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન ફ્રોમ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન, પછી છે ડીપીઈડી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યુશન, પ્રોવાઇડ ધેટ એડમિશન ક્વોલિફિકેશન ઓફ ધ ડિપ્લોમા ઇઝ એટલીસ્ટ યુનિવર્સિટી ડિગ્રી. સ્ટાફ નર્સ માટે તમે જોઈ શકો છો ઇસેન્શિયલની વાત કરીએ તો પાસ સિનિયર સેકન્ડરી એક્ઝામિનેશન મતલબ કે 12 પાસ હોવા જોઈએ અને ગ્રેડ એ 3 વર્ષનું ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન નર્સિંગ ફ્રોમ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન બરાબર. આગળ છે અથવામાં બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ તો પણ તમે એમાં એપ્લાય કરી શકો છો. રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ ઇન્ડિયન અથવા તો સ્ટેટ નર્સિંગ કાઉન્સિલિંગમાં અને પ્રેક્ટિસ એક્સપિરિયન્સ ઓફ 2 યર્સ ઇન હોસ્પિટલ એ અહીંયા જરૂરી છે. ડિઝાયરેબલની વાત કરીએ તો વર્કિંગ નોલેજ ઓફ હિન્દી અને રિજિયનલ લેંગ્વેજ એન્ડ ઇંગ્લિશ અહીંયા કમ્પલસરી છે. રિજિયનલ લેંગ્વેજમાં અહીંયા તકલીફ પડશે સ્ટાફ નર્સ માટે. તો આ છે એપ્લિકેશન ફોર્મ. એપ્લિકેશન ફોર્મ કઈ રીતના ભરવાનું છે તો 2 એપ્લિકેશન ફોર્મ છે. સૌથી પહેલા એપ્લિકેશન ફોર્મેટ ફોર એન્ગેજમેન્ટ ઓફ મ્યુઝિક ટીચર, આર્ટ ટીચર બરાબર, પીઈટી મેલ ફિમેલ એન્ડ લાઇબ્રેરિયન બરાબર, સ્ટાફ નર્સ માટે નીચે છે એ મેં તમને બતાવી દઉં છું. તો આ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે બેઝિસ ફોર ધ સીઝન 2020-21 ટુ ધ પ્રિન્સિપલ જવાહરનગર વિદ્યાલય ડિસ્ટ્રિક્ટ તમારે અહીંયા લખી દેવાનું છે. માન લો પોરબંદર માટે એપ્લાય કરતા હોય તો પોરબંદર લખી દેવાનું છે. પાર્ટ એમાં ધ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ બરાબર એ લખી દેવાનું છે. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લખી દેવાનું છે. ટેલિફોન નંબર, મોબાઈલ નંબર લખી દેવાનો છે. ઇમેઇલ એડ્રેસ લખી દેવાનું છે. પછી નેમ લખવાનું છે, ફાધર નેમ લખવાનું છે, ફોટોગ્રાફ ચોંટાડવાનો છે, ડેટ ઓફ બર્થ લખી દેવાની છે. 7મા નંબર પર છે ફૂલ એડ્રેસ ઓફ કમ્યુનિકેશન. 8મા નંબર પર છે હોમ ડિસ્ટ્રિક્ટ. 9મા નંબર પર કેટેગરી. 10મા નંબર પર ઇન કેસ ઓફ નવોદય વિદ્યાલય સ્પાઉસ બરાબર ગીવ ફૂલ ડિટેલ. 11મા નંબર પર છે આધાર નંબર આપવાનો છે. 12મા નંબર પર એજ્યુકેશન ક્વોલિફિકેશન જે પણ તમારી જોડે હોય બરાબર એ તમારે આપી દેવાનું છે. 10માની માહિતી, 12માની માહિતી, ગ્રેજ્યુએશન કયા સબ્જેક્ટમાં, પોસ્ટ ગ્રેજ્યુએશન બરાબર, કેટલા મેક્સિમમ માર્ક્સમાંથી કેટલા માર્ક્સ આવ્યા, પર્સન્ટેજ માર્ક્સ કેટલા હતા, એ બધી માહિતી. બીએડ વિશે, સીટેટ વિશે બરાબર એ બધી માહિતી તમારે અહીંયા આપી દેવાની છે. તો અહીંયા બરાબર બરાબર સ્કોલરસ્ટિક અચીવમેન્ટ, તમે કોઈ અચીવમેન્ટ કરી હોય તો એ પણ તમે જોઈ શકો છો. રિપ્રેઝેન્ટેટિંગ નેશનલ દેશને રિપ્રેઝેન્ટ કર્યો હોય તો એ, સ્ટેટને રિપ્રેઝેન્ટ કર્યો હોય તો એ, ડિસ્ટ્રિક્ટને કર્યો હોય તો એ, એનસીસી સર્ટિફિકેટ હોય તો બરાબર, એનએસએસનું સર્ટિફિકેટ હોય તો, જે પણ સર્ટિફિકેટ હોય એની તમારે કોપી એટેચ કરવી પડશે. તો જે લખો એની સર્ટિફિકેટ તમારે અપલોડ કરવું પડશે. પછી તમે જોઈ શકો છો કે તમે જે કોર્સ સ્ટડી કર્યો હોય એની માહિતી પણ તમારે અહીંયા આપી દેવાની છે. ફોર મ્યુઝિક ટીચર બરાબર, ફોર લાઇબ્રેરિયન અલગ અલગ માટે તમારે અહીંયા બતાવી દેવાનો છે. સિરિયલ નંબર, નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન બરાબર, કયા ઇન્સ્ટિટ્યુશનમાં જોબ કરી છે, ક્યાંથી ક્યાં તારીખ સુધી જોબ કરી છે, કેટલા વર્ષ જોબ કરી છે બરાબર, કેટલા મહિના સુધી જોબ કરી છે, બધી માહિતી અહીંયા આપી દેવાની છે. ટોટલ એક્સપિરિયન્સ તમારે અહીંયા બતાવી દેવાનો છે. નીચે એક ડેક્લેરેશન છે બરાબર, એ ડેક્લેરેશનમાં ડેટ લખી દેવાની છે અને સિગ્નેચર કરી દેવાની છે. એ જ પ્રકારે બીજું ફોર્મ છે અહીંયા તમે જોઈ શકો છો. સ્ટાફ નર્સ માટે અહીંયા ફોર્મ છે, એમાં પણ બેઝિક ડિટેલ સેમ છે. તમે અહીંયા જોઈ શકો છો જે ચેન્જીસ હશે એ તમારે જોઈ લેવાના છે અને એ ચેન્જીસ તમારે કરી દેવાના છે. તો આમાં તમે જોઈ શકો છો એ જ પ્રકારની માહિતી બધી માંગવામાં આવેલી છે. તો ભરતી માટેની બધી જ માહિતી મેં તમને આપવાનો ટ્રાય કર્યો છે. તો પણ તો કોઈ પોઈન્ટમાં ખ્યાલ ના આવે તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, ચોક્કસ તમને આન્સર આપવામાં આવશે. આ પીડીએફ તમને નીચે ટેલિગ્રામ લિંક છે ત્યાંથી તમને મળી જશે. આ ઉપરાંત મેથ્સ રિઝનિંગ જીકે સાયન્સના ઇંગ્લિશના વિડીયો જોઈતા હોય તો પણ તમને અમારી ચેનલ પર મળી જશે. તમે કોમ્યુનિટી ટેબમાં જઈને પણ ક્વેશ્ચન આન્સર કરી શકો છો, ત્યાં પણ રોજના ક્વેશ્ચન અપલોડ કરવામાં આવે છે. આ ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ જોડાઈ જાવ, ત્યાં પણ સ્ટડી રિલેટેડ વિવિધ પોસ્ટ અપલોડ થતી હોય છે. ટેલિગ્રામમાં પણ જે નાની નાની ભરતીઓ આવે એ બધી અપલોડ થતી હોય છે. તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.